48
चौतीस एटले के चौतरीस, पांचमू इकतालीस एटले के एकतालीस, त्यार पछी बत्तीस तो बत्तीस, पचास तो पचास, पैंतीस तो पैंतीस, उनचास एटले के ओगणपचास, अने अहींया एकतीस एटले के एकत्रीस। आ शुं हतुं? हिंदी शब्दों का गुजराती में अनुवाद। हिंदी जे शब्द छे एनु आपणे गुजराती में ट्रांसलेशन कर्युं एटले के गुजराती अनुवाद कर्यो। आ प्रश्नो तमारे लखवाना छे कक्षा प्रवृत्ति त्रण नी अंदर, पाठ पहेलो कक्षा प्रवृत्ति त्रण नो पहेलो प्रश्न आ रीते पूरो करो। चलो त्यार पछी बीजो प्रश्न छे, निम्नलिखित हिंदी अंकों के सामने हिंदी शब्द लिखिए। हिंदी अंक आपेला छे एनी सामे आ रीते आ जे हिंदी शब्द हता एमां गुजराती शब्द लिखाय, ए ज रीते अहींया हिंदी अंक आपेला छे एनी सामे आपणे गुजराती अने पण हिंदी शब्द लखवाना छे। आटलू लखाई ग्यो छे, हवे इरेज करू छू। चलो त्यार पछी निम्नलिखित हिंदी अंकों के सामने हिंदी शब्द लिखिए, ए लखवानुं छे। એની અંદર જો શું આપેલું છે, નિમ્નલિખિત હિન્દી અંકો કે સામે હિન્દી શબ્દ, પેલું અહીંયા પેલું જે છે એ તમારે લખવાનું છે છિયા છિયાલીસ, અહીંયા જે લખ્યું છે છિયાલીસ એમાં તમારે હિન્દીમાં લખવાનું છે છિયાલીસ, છિયાલીસ હિન્દી લખવાનું છે શબ્દોમાં। ત્યાર પછી બીજું બીજું છે ચૌવાલીસ, ચૌવાલીસ ચૌવાલીસ। ત્યાર પછી ત્રીજું છે પચાસ, અહીંયા લખવાનું છે પચાસ, પેલું છિયાલીસ, બીજું ચૌવાલીસ, ત્રીજું પચાસ। ત્યાર પછી જુઓ પચાસ સુધી લખાઈ ગયું, ત્યાર પછી ચોથું છે અડતીસ, શું આપેલું છે ચોથામાં અડતીસ, તો આપણે અહીંયા લખીશું અડતીસ, અડતીસ, શું લખવાનું છે અડતીસ। ત્યાર પછી પાંચમું એમાં છત્રીસ, શું લખેલું છે છત્રીસ છે તો આપણે હિન્દીમાં લખીશું છત્રીસ, પાંચમામાં છત્રીસ। ત્યાર પછી છઠ્ઠું એમાં લખીશું ચાલીસ, ચાલીસ, ચાલીસ। ત્યાર પછી છઠ્ઠા પછી સાતમું સૈતાલીસ, શું લખશું સૈતાલીસ, 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 અને આઠમું છે બત્રીસ, અહીંયા લખીશું બત્રીસ, બત્રીસ। ફરીથી પાછા અંક હિન્દી છે એની સામે આપણે હિન્દી શબ્દો લખ્યા, ફરીથી એક વખત બોલીશું પાછું ત્યાં તમારે લખાય છે બરોબર। પેલું છે છિયાલીસ એટલે કે હિન્દી અંક ચાર અને છ લખવાના છે, છિયાલીસ આ હિન્દી અંક છે, સોરી એને તમારે હિન્દી શબ્દોમાં લખવાનું છે। ત્યાર પછી આ જે અંક છે ચોવાલીસ, બે ચોકડા ચુમ્માલીસ એ અહીંયા હિન્દીમાં શબ્દોમાં ચોવાલીસ લખવાના છે। ત્યાર પછી પચાસ છે તો હિન્દીમાં શબ્દોમાં પચાસ લખ્યા, ત્યાર પછી અહીંયા અડતાલીસ, અડત્રીસ તો આડત્રીસ જે છે એનો અડત્રીસ, પછી છત્રીસ એટલે કે છત્રીસ છે તો આપણે લખ્યું હિન્દીમાં છત્રીસ, ચાલીસ છે તો હિન્દીમાં આપણે ચાલીસ લખ્યું,
त्यार पछी 47 छे तो 47 हिंदी में 47 कहेवाय तो आपणे हिंदी में 47 लिखू अने 8 नो छे 32 तो आपणे हिंदी में अहींया लिखू 32 बराबर। हवे त्यार पछी नो प्रश्न निम्नलिखित अंकों के बाद का अंक लिखिए नीचे आपेला अंकों ना बाद ना अंक એટલે કે તેના પછીનો અંક લખવાનો છે જે હિન્દી અંક આપેલા હોય એના પછી શું આવે એ આપણે લખવાનું છે બરાબર। પહેલા આટલું તમે કમ્પ્લીટ કરી નાખો ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણે એ લખીશું। હવે લખીશું હિન્દી અંક કે બાદ કા અંક બરોબર અહીં લેસ કરું છું પાછું એમાં અંકો આપેલા છે એના પછી શું આવે આપણે લખીશું બરોબર પહેલો અંક શું છે बीजू सोरी आ लखी ना पे भले उ लख तो चल से आ लख तो चल पेलू 33 36 43 47 છે તો અહીંયા 48 એના પછી જે અંક આવે 44 છે તો 45 40 છે તો 41 ગુજરાતીમાં બોલું છું તમને સમજાય 38 છે તો 39 એટલે કે 39 અહીંયા 39 ત્યાર પછી 31 છે તો 32 લખીશ અહીંયા પણ હિન્દી અંકમાં 32 50 છે તો 51 અહીંયા હિન્દી અંકમાં લખીશું 51 51 ત્યાર પછી 41 છે તો અહીંયા 42 હિન્દીમાં ત્યાર પછી 47 છે તો અહીંયા 48 હિન્દી અંક લખીશું પાછા 35 છે તો હિન્દીમાં અહીંયા 36 હિન્દી અંકમાં ને 42 47 હિન્દી અંકમાં આપણે પાછા અહીંયા 43 લખીશું ગુજરાતી એટલા માટે બોલું છું તમને સમજાય છે બરાબર પાછા ફરીથી અહીંયા ધ્યાન રાખીશું 32 છે તો 33 લખ્યા બીજામાં 36 છે તો 37 37 હોય તો 38 હિન્દી અંકો પણ બરાબર 44 છે તો 45 એક અહીંયા 40 છે તો 41 38 છે તો 39 31 છે તો 32 50 છે તો 51 41 છે તો 42 અને 47 છે તો 48 35 છે તો 36 અને 42 છે તો 43 આ શું હતું જે હિન્દી અંકો છે એના પછી શું આવે હિન્દીમાં એ આપણે શીખા આટલું પૂરું કરો ચાલો બાળકો ચલો આટલું લખાઈ ગયો છે ત્યાર પછી કક્ષા પ્રવૃત્તિ 4 એનો અભ્યાસ કરીશું તેનો કરશું કક્ષા પ્રવૃત્તિ 4 એની અંદર અવલોકન જે છે ગલત શબ્દ કાઢી લે એટલે કે કક્ષા પ્રવૃત્તિ 4 એની અંદર ગલત શબ્દ કાઢી દો અને સહી વાક્ય ફિટ કરી દો ગલત શબ્દ એટલે કે ખોટો જે શબ્દ હોય ને એને કાઢી નાખવાનો છે અને વાક્ય ફરીથી લખવાના છે એ તમારે કરવાનું છે પહેલું ચિત્ર છે ઈ ચિત્રને જોઈને આપણે વાક્ય લખવાના છે બરોબર ગલત શબ્દ કાઢી દો ઓર સહી વાક્ય ફિરશે લખો પહેલું શું આપેલું છે કોયલ કાલી રંગબેરંગી હોતી હે તો કોયલ કેવી હોય
તમને તો આવડતું જ હશે કોયલ કેવી હોય, કોયલ કાળી હોય અને હિન્દીમાં એને કાલી કહેવાય, બરોબર. રંગ પહેરાની હોય ન હોય, બરોબર. તો આપણે શું લખીશું, પહેલું જે ચિત્ર છે એ કોયલનું ચિત્ર છે. કોયલ કાલી રંગ બેરંગી હોતી હે. તો પેલા આપણને શું આપ્યું છે, ગલત શબ્દ કાટ દો, એટલે ગલત છે એ રંગ બેરંગી છે, એના ઉપર લીટી મારી ગયો. ત્યાં ચોક દેખાશે, બીજો ચોક લઈ લો દુધિયા, પાછો આવી રીતે લીટી મારી ગયો. પાછું ફરીથી ઈનું ઈ વાક્ય લખવાનું છે, આમાં થોડી તમારે વાર લાગશે. ફરીથી ઈનું ઈ જ વાક્ય છે. કેવી રીતે લખવાનું છે, કોયલ કાલી હોતી હે. આ સાચી વાક્ય મળ્યું આપણને, બરોબર. કોયલ કાલી હોતી હે, પછી આવી રીતે લીટી ઊભી છે એને ખડી પાઈ દેવાય. શું કહેવાય, જે ગુજરાતીમાં તમે બોલો ને પૂર્ણ વિરામ ટપકું કરીને, ફૂલ સ્ટોપ હિન્દીમાં બોલો એવી રીતે, સોરી ઇંગ્લિશમાં ફૂલ સ્ટોપ બોલો અને હિન્દીમાં એને કહેવાય ખડી પાઈ. પૂર્ણ વિરામ જે આપણે ગુજરાતીમાં કહીને એ આપણને સાચું વાક્ય મળ્યું. કોયલ કાલી રંગબેરંગી હોતી હે, તો ગલત શબ્દ હતો રંગબેરંગી, એને આપણે કાઢી નાખો, એની ઉપર લીટી મારી અને સાચું વાક્ય લખ્યું, કોયલ કાલી હોતી હોતી હે, એટલે કે કોયલ કાલી કાળી હોય છે. બીજો શબ્દ છે, બીજું વાક્ય છે, યર તંદુરસ્ત બીમાર લડકી હે. જો એ લડકીનું ચિત્ર આપેલું છે, છોકરીનું બીમાર હોય ને એવી રીતે અહીંયા તમારી વર્કશીટની અંદર, યર તંદુરસ્ત બીમાર લડકી હે. તો તંદુરસ્ત છે કે બીમાર, તો બીમાર છે. તો આપણે આ ગલત શબ્દ છે તંદુરસ્ત એના ઉપર લીટી મારીશું અને ફરીથી પાછું વાક્ય લખશું, યહ બીમાર લડકી હે. કેવી લડકી છે, બીમાર છોકરી છે, બીમાર લડકી હે. પછી ખડી પડે, આ બીમાર છોકરી છે. ત્યાર પછી ત્રીજું, યહ ખીલા મુરઝાયા ફૂલ હે. આ ફૂલ કેવું દેખાય છે, ખીલેલું છે. જો મુરઝાયું હોય તો પાંખડીઓ આવી રીતે આપેલી ન હોય, ખીલેલું ફૂલ છે. તો આ મુરઝાયા છે એના ઉપર આપણે લીટી મારીશું, બરોબર. અને યહ પાછું વાક્ય ફરીથી લખીશું, યહ ખીલા, કેવા ખીલા એટલે કે ખીલેલું, ખીલા હુઆ, ખીલા હુઆ ફૂલ હે. કેવા ફૂલ છે, ખીલેલું ફૂલ છે એટલે કે ખીલા હુઆ ફૂલ હે. પછી ખડી પડે, બરોબર. ત્યાર પછી યહ ભરા હુઆ ગિલાસ હે. ભરેલો ગ્લાસ છે કે ખાલી, આમાં ખાલી જ દેખાય છે, ભરેલો હોય તો આની અંદર ટપકી આપેલી હોય, બરોબર. તો ભરા હુઆ હે, એની ઉપર આપણે લીટી મારીશું, એમાં ભરા છે અહીંયા એના ઉપર લીટી મારીશું. પછી પાછું ફરીથી વાક્ય લખીશું, યહ ભરા ઉપર લીટી, યહ ખાલી ગિલાસ હે. કેવો ગળા ગિલાસ છે, તો ખાલી ગિલાસ છે, ખાલી ગિલાસ હે. પછી ખડી પર લખાઈ ગયો આટલું, ચાર વાક્ય કમ્પ્લીટ કરી લ્યો. ચાલો પેલા, કોયલ કાલી હોતી હે, બીજું યહ બીમાર લડકી હે, ત્રીજું યહ ખીલા હુઆ ફૂલ હે, અને ચોથું યહ ખાલી ગિલાસ હે. ચલો અહીંયા સુધી પેલા કમ્પ્લીટ કરી લ્યો, આટલું લખી લ્યો ચાર વાક્ય, પછી આગળ લખીશું. લખાઈ દઉં, ત્યાર પછી હવે બે વાક્ય બાકી રહી જશે, એ આપણે પૂરા કરીશું. આટલું લખાઈ ગયું હશે તમારે. ફરીથી પાછું, કોયલ કાળી હોતી હે એટલે કે કોયલ કાળી હોય છે, યહ બીમાર લડકી હે તો યહ આ બીમાર છોકરી છે, યહ ખીલા હુઆ ફૂલ હે એટલે કે આ ખીલેલું ફૂલ છે, યહ ખાલી ગ્લાસ હે એટલે કે આ ખાલી ગ્લાસ છે. ચાર વાક્ય લખાઈ ગયા,
चलो त्यार पछी पांचवो वाक्य आपणे लखीशुं बराबर। कक्षा प्रवृत्ति चार नू पांचवो वाक्य आ रीते तमारे आ वाक्य पूर्ण करवाना छे। आभार बाळकों।